ડીસા ખાતે કાર્યરત સરદાર પટેલ હાઈસ્કૂલના રમતવીરો રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામતા આજે શાળા પરિવાર દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ રમવા જનાર તમામ વિદ્યાર્થીઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ યોજાનાર હોકી સ્પર્ધામાં તમામ રમતવીરો સારું પ્રદર્શન કરી વિજેતા બને તેવી શુભેચ્છાઓ પાઠવાઈ હતી બનાસકાંઠા જિલ્લો આમ તો પછાત માનવામાં આવે છે પરંતુ આ જિલ્લાના રમતવીરો રમતગમત ક્ષેત્રે ખૂબ જ આગળ વધી રહ્યા છે ખાસ કરીને બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા બાળકો ખેલ મહાકુંભ અંતર્ગત તૈયાર થઈ આજે દેશ અને દુનિયામાં પોતાનામાં રહેલી કળામાં આગળ વધી રહ્યા છે ત્યારે ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ વારંવાર હોકી રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળા તેમજ શહેરનું નામ રોશન કરી રહ્યા છે સરદાર પટેલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ફરી રાષ્ટ્રીય કક્ષાએ અલગ અલગ રાજ્યોમાં ગુજરાતની ટીમનો હિસ્સો બની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યા છે સરદાર પટેલ હાઈસ્કૂલના ડાંગી મિત રાજેશકુમાર સુંદેશા શુભમ સુરેશભાઈ પ્રજાપતિ શિવ વિનોદભાઈ માળી વિક્રમ નરસિંહજી ગોહિલ ત્રિદેવ અરવિંદભાઈ અને બોરવાલ ભાવિક સેવારામ સાથે માળી આરતી કાંતિલાલ અને નાઈ રાશિ અરવિંદભાઈ અલગ અલગ સ્થળોએ યોજાનાર રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ માટે પસંદગી પામતા શાળાના ટ્રસ્ટી દિવ્યભાઈ પટેલ આચાર્ય એન જે ખરસાણ હર્ષદભાઈ વ્યાસ નિલેશભાઈ પુરોહિત વહીવટી નિયામક મુકેશભાઈ પટેલ દલપતભાઈ વ્યાસ અને હોકી કોચ રાહુલભાઈ પરમાર વતી ખેલાડી ભાઈ બહેનોને ખૂબ જ પ્રોત્સાહન આપી આગામી ટુર્નામેન્ટમાં ખેલાડીઓ ખૂબ જ સારું પ્રદર્શન કરી સારું પરિણામ લાવે એવી શુભેચ્છાઓ પાઠવી હતી અને હું સોની બજારમાંથી રોજ સવારે રમવા આવું છું અને અમે બરોડા રમવા ગયા હતા અંડર નાઇન્ટીનમાં અમે ત્રણ મેચ ચેમ્પિયન બન્યા છીએ અને એમાંથી અમારા ભાઈઓ અને બે બહેનો સિલેક્ટ થયા છીએ અને અમે આવતી તારીખમાં અમે નેશનલ રમવા જઈશું અને અમારા શાળા પરિવાર અમારે ખૂબ ખૂબ આપણી રાષ્ટ્રીય રમત છે અને રાષ્ટ્રીય રમતની ગરિમા સાચવતા આપણા બનાસકાંઠામાં ડીસા લેવલે સરદાર પટેલ હાઈસ્કૂલ એક શ્રેષ્ઠ સ્થાન ઉકીમાં ધરાવે છે અને જેની બદલત અમને ગ્રાઉન્ડ અમારા ટ્રસ્ટી ગણવતી મળ્યું છે એ બહુ સરાહનીય છે અને એના પ્રતિ અત્યારે સવાર સાંજ દોઢસો છોકરા છોકરીઓ આની પ્રશિક્ષણ મેળવે છે અને આ પ્રશિક્ષણ દ્વારા આ ખેલાડીઓ અત્યારે નેશનલ લેવલે આ સિલેક્શન થયા છે જે અમારા ટ્રસ્ટીગણ દિવ્યભાઈ પટેલ સાહેબ અમારા શાળા પરિવાર સર્વનો પ્રિન્સિપાલ સાહેબ સુપરવાઇઝર સાહેબ વહીવટી સાહેબ બધાનો અમને બહુ સહયોગ મળે છે જેના થકી અને અમે પોતે પણ હું રાહુલભાઈ પરમાર હોકી કોચ તરીકે કાર્યરત છું અને મારી જે સિનિયર ટીમ ભાઈઓ બહેનો જે સિનિયર પ્લેયરો છે એ પણ આ ખેલાડીઓને સતત સવાર સાંજ ટ્રેનિંગ આપવા આવે છે જેની બદલત અમે આ નામના મેળવી છે એ એમના સિરે જાય છે અને અમે ખૂબ પોતાની જાતને અને અમારા ભારત દેશ વતી એક રાષ્ટ્રીય રમતને જે આટલું યોગદાન અમારા શાળા પરિવાર વતી મળે છે જે અમને સરાહનીય છે આપનો મીડિયા વતી પણ હું આપનો આભાર માનું છું જે બાળકો રમે છે ખેલાડી મિત્રો રમે છે જે વાલીઓને પણ મેસેજ જાય છે કે તંદુરસ્તી જાળવવા માટે અને અત્યારે શું કરવું જોઈએ અને આ ખેલાડીઓ ભાઈ બહેનોને એ પણ વાલી તરીકે સહયોગ આપે છે ફરી મીડિયા કર્મીનો આભાર ખૂબ ખૂબ ધન્યવાદ જય હિન્દ જય ભારત ભારત માતા કી જય